નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોવેલ સ્કૂલ ફોર પેડાગોજી વિદ્યાલય દ્વારા હું ડાંગરસર લાપસાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ન્યુ યર પછી આજે પહેલી વાર મળીએ છીએ, તો બધાને મારા તરફથી હેપી ન્યુ યર. આમ તો કોરોના કાળથી બધા અડે બહાર આવતા જઈએ છીએ, પણ ફરીવાર હવે આપણે નવું સેમેસ્ટર, આપણે જેમ જીવનમાં નવું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ નવા વર્ષના કારણે, એમ હવે અભ્યાસમાં પણ આપણે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પેલા આપણે જૂનું હતું સેમેસ્ટર વન, હવે આપણે નવું સેમેસ્ટર શરૂ કરીએ છીએ સેમેસ્ટર ટુ. હવે આપણે એમાં આજે કલોની અંદર પાર્ટ નંબર 6 થી શરૂઆત કરવાની છે. તો બધાએ કલોની બુક કાઢો અને એની અંદર પાર્ટ નંબર 6 છે, પર્વતનું મુરબ્બો. કેવો સરસ એવો પાઠ છે જેની આપણે અંદર ખૂબ જ મજા આનંદ કરવાનો છે, જેમ આપણે દિવાળી પર કર્યું હતું ને એ જ રીતના, હે ને? તો આજે આપણે પર્વતનો મુરબ્બો આવો પાઠ એક ભણવાનો છે. ત્યાં એક સુંદર એવું બાળગીત આપ્યું છે, મુરબ્બાની મજા. મુરબ્બો એટલે શું તમને બધાને ખબર હશે, જે આપણે ગુજરાતીમાં મુરબ્બો કહીએ ને એ છે મુરબ્બો. સરસ એવું બાળગીત આપ્યું છે, તો હું ગાઉં છું, બધા ધ્યાનથી સાંભળજો અને તમે પણ ગાવાનો પ્રયત્ન કરજો. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર, બચ્ચા માટે ઘરે થોડો લઈ જઈએ તો ઠીક. એટલે કે એક બરણીની અંદર મુરબ્બો ભર્યો છે અને ત્યાં ચાર ઉંદરો તેને ખાવા માટે આવ્યા છે. ખૂબ ધરાઈ ખાધો એટલે પેટ ભરી અને ખાધો અને ખાઈને કર્યો વિચાર, હવે વિચાર કર્યો, બચ્ચા માટે ઘરે થોડો લઈ જઈએ તો ઠીક. એટલે કે છે કે થોડો મુરબ્બો બચ્ચા માટે જે ઘરે છે એના માટે લઈ જઈએ તો ઠીક. ઊંધે માથે પડ્યા બરણીમાં જરી ન મનમાં બી, એટલે ઊંધે માથે તો બરણીની અંદર પડી ગયા, મનમાં એને જરા પણ બી નથી. શેઠે આવી પૂંછડી જાલી ખેંચી કાઢ્યા બહાર, એટલે કે છે કે જે શેઠ હતા જેની આ બરણી હતી ને મકાન માલિક, જેની અંદર આવડા ઉંદરો બધા ઘૂસ્યા હતા જેના ઘરની અંદર, હવે એ બરણી ના અને ઘરના માલિક ત્યાં આવી ગયા છે અને એને પૂંછડી જાલી અને ખેંચીને બહાર કાઢ્યા ઉંદરને. ચૂં ચૂં કરતા બધા ત્યાંથી ભાગ્યા મારમાર, એટલે કે છે કે હવે ચૂં ચૂં કરતા બધા ઉંદરો ત્યાંથી ભાગી ગયા ફટાફટ. બરણીનો મુરબ્બો લઈને આપ્યા ઉંદર ચાર, એટલે કે છે કે બરણીનો મુરબ્બો છે ને ઉંદરો લઈને આવ્યા. બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર, એટલે કે છે કે જે આ લોકો ઉંદર બધા છે એમ બરણીની અંદર પડ્યા હતા ને, તો એની ફરતે શરીરની ઉપર મુરબ્બો લાગી ગયો હતો, એટલે ઘરે આવી અને બચ્ચાને છે ને ચાટવા આપે છે. એટલે મુરબ્બો કેવો છે, તો કે રસદાર છે. તમારે પ્રશ્નના ઉત્તર અહીંયા નીચે લખવાના થશે, તો હું લખાવતી જાઉં છું અને તમારે પણ તમારી આ કલોની જે સ્વાતિ પોથી છે બુકની અંદર ઉતારતા જવાનું છે. હવે તે પહેલો પ્રશ્ન આવ્યો છે, ઉંદર શું ખાવા ચાલ્યા, તો આપણે ત્યાં લખીએ ઉંદર મુરબ્બો ખાવા ચાલ્યો. ઉંદર શું ખાવા ચાલ્યા, તો કે ઉંદર મુરબ્બો ખાવા ચાલ્યા. હવે ત્યારબાદ છે બીજો પ્રશ્ન, મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા, તો ત્યાં લખવાનું મુરબ્બો ખાવા ચાર ઉંદર ચાલ્યા. મુરબ્બો સામા ભરેલો હતો, મતલબ મુરબ્બો છે શેની અંદર ભરેલો હતો, તો આપણે ત્યાં લખવાનું મુરબ્બો બરણીમાં ભરેલો છે, શેની અંદર ભરેલો હતો, તો કે બરણીની અંદર, તો ત્યાં આપણે લખશું મુરબ્બો બરણીમાં ભરેલો છે. હવે ત્યારબાદ મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યો, તો ત્યાં આપણે લખીશું કોણ આવ્યું હતું બધાને યાદ છે, તો કે શેઠ આવ્યા હતા. મુરબ્બો ખાતી વખતે શેઠ આવ્યા.
Thank you.
તમારી બુક ની અંદર ઉતારતા જવાનું છે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.